નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1 વિષય કલરવ એમાં તમારું જે દ્વિતીય સત્ર છે એનું જે પહેલો પાઠ છે ચપટી વાગી આપણે એના સ્વાધ્યાયના જે જવાબો છે તમારે જે સ્વાપોથી છે આ એમાં જે પ્રશ્નોના જવાબો છે એનું અધ્યયન કરીશું. અગાઉ તમને ખબર જ છે કે આપણે પાઠનું અધ્યયન કર્યું હતું, બાળમિત્રો સરસ મજા આવી હતી તમારી સાથે. હવે આપણે આજે જે છે કોઈ કહેવાય,
હોય આવે તો કેટલી મજા આવે છે ઘરમાં એ ઘરમાં કેટલું બધું આનંદ છવાઈ જાય છે બાળ મિત્રો હવે તમારે શું કરવાનું છે એ જવાબમાં લખવાનું પપ્પાના બહેનને કોઈ કહેવાય પછીનો જે પ્રશ્ન છે તમારા ફોઈનું નામ શું છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ શું કરવાનું છે પોતાના ફોઈનું નામ ત્યાં લખવાનું રહેશે હવે તમારા માસીનું નામ શું છે તમારા માસીનું જે નામ હોય તમારા મમ્મીની જે બહેન છે એને શું કહેવાય માસી હવે તમારે શું કરવાનું છે તમારા માસીનું નામ લખવાનું રહેશે મમ્મીના ભાઈને શું કહેવાય હવે મમ્મીના ભાઈને શું કહેવાય તમે વેકેશનમાં જાઓ છો ને મામાના ઘરે હે તો શું કહેવાય મમ્મીના ભાઈને મામા કહેવાય આપણે દર વેકેશનમાં મામાના ઘરે મજા કરવા જાય છે પણ મિત્રો તમે બધા જાઓ છો કે નહીં તો આપણે આજે પ્રશ્ન છે કે મમ્મીના ભાઈને શું કહેવાય એના જવાબમાં લખીશું મમ્મીના ભાઈને મામા કહેવાય તમારા ઘરમાં સૌથી મોટું કોણ છે હવે બાળ મિત્રો દરેકનો પરિવાર અલગ અલગ હશે કોઈના ઘરમાં માત્ર મમ્મી પપ્પા અને ભાઈ બહેન એમ રહેતા હોય કોઈના ઘરમાં દાદા દાદી અને બધા ફેમિલી રહેતા હોય તો તમારે શું કરવાનું છે તમારા ફેમિલીમાં જે મોટું હોય જે વડીલ હોય એનું નામ લખવાનું રહેશે ધારી લો કે તમે મમ્મી પપ્પા અને ભાઈ બહેન રહેતા હોય તો તમારે પપ્પાનું નામ લખવાનું કે મારા ઘરમાં મારા પપ્પા વડીલ છે અને જો દાદા દાદી વાળા કુટુંબમાંથી તમે આવતા હો તો તમારે શું લખવાનું કે મારા પરિવારમાં મારા જે દાદાજી છે તે સૌથી મોટા છે હવે યોગ્ય જોડકા જોડો હવે તમારે અહીંયા તમે જોઈ શકો છો બાળ મિત્રો જોડકા આપેલા છે અને સામે આડા અવળા શબ્દો આપેલા છે તમારે શું કરવાનું છે કે જોડકામાં જોડકાનું જે હોય સાચું નામ એ તમારે અહીંયા જોડકામાં લખવાનું છે જે મેં અહીંયા બોર્ડ પર પણ લખ્યું છે તો ચાલો આપણે એના વિશે માહિતી મેળવી લઈએ જોડકામાં છે પપ્પાના પપ્પાને શું કહેવાય તો કે દાદા પપ્પાના પપ્પા કોણ તો કે દાદા પપ્પાના મમ્મી તો દાદી પછી પપ્પાના ભાઈ એમાં છે કાકા અને મમ્મીના ભાઈ તો મામા હવે તમારું બીજું જોડકું છે મમ્મીના પપ્પા તમે મમ્મીના પપ્પાને શું કહો છો તો કે નાના નાના કહો છો બાળ મિત્રો પછી મમ્મીના મમ્મીને શું કહેવાય તો કે નાની હવે મમ્મીની બહેનને શું કહેવાય તો કે માસી અને પપ્પાની બહેનને શું કહેવાય તો ફોઈ આ તમારા જોડકા પૂર્ણ થયા ત્યાર પછી બાળ મિત્રો આગળ નીચેના શબ્દો વાંચો બોલો અને લખો હવે તમને બોર્ડ પર કેટલાક શબ્દો આપેલા છે આપણે આ શબ્દો વાંચવાના પણ છે સાથે સાથે લખવાના પણ છે અને યાદ પણ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો તો પહેલો છે શબ્દ છે કાચ કાટ ચાર ચાર ખાર ટાલ અને તાર બીજો અહીંયા શબ્દ શરૂ થાય છે ચમક ખમણ ચકલી ચમચી લાઈન લગામ માનસી પછી એ નવો શબ્દ શરૂ થાય છે ખેતર તેતર ટેબલ ટપાલી ખાટલી પાટલી અને બિલાડી વિદ્યાર્થી મિત્રો તમને બીજા પણ કેટલાક શબ્દ એવા હશે કે જે તમને આવડતા હશે તો તમે જ્યારે આ શબ્દો લખો ત્યારે એની સાથે સાથે બીજા પણ કેટલાક તમને યાદ આવે એવા શબ્દો છે આ જે પાઠ છે ચપટી વાગી એમાંથી બીજા પણ ઘણા બધા શબ્દો છે જે તમને યાદ રહી ગયા હશે તો તમારે શું કરવાનું છે આ શબ્દો તો તમારે લખવાના જ છે પણ એની સાથે સાથે તમે જે તમારા પાઠ્યપુસ્તકમાંથી જે શબ્દો છે જે તમે આ પાઠમાંથી શીખ્યા હોય એ જે શબ્દો છે એ પણ લખવાના રહેશે ત્યાર પછી બાળ મિત્રો નીચેના શબ્દો વાંચો બોલો અને લખો જે શબ્દો છે આ વાક્યો છે એ તમારે લખવાના છે બોલવાના છે અને યાદ પણ રાખવાના છે તો પહેલું તમારું વાક્ય છે મિત્રો
ટપાલી ટપાલ આપે છે તમારે આ વાક્ય લખવાનું છે અને બોલવાનું પણ છે અનેક બીટ કાપે છે સૈનિક આવે છે નૈતિક પૈસા ગણે છે પછી બાળ મિત્રો નીચેનું પગલું વાંચો બોલો અને લખો સરસ મજાનું નાનકડું એક બાળકી જેવું છે મિત્રો એ તમારે તમારી જે સ્વાધ્યાય બુદ્ધિ હોય તો એમાં આપેલું હશે ને ન હોય તો હું બોલું છું તમારા મમ્મી પપ્પાની મદદથી પણ તમારે આ લખવાનું રહેશે વડ ચડ વડ પર ચડ ખેતર નજીક વડ છે ચમેલી વડ પર ચડે છે બિલાડી વડ પર ચડે છે નૈતિક ચાલ જેની ચાલ કૈલાસ ચાલ વડ પર ચડે તમારે આનું શું કરવાનું છે વાંચવાનું જે તમારું પ્રયત્ન કરવાનું છે બાળ મિત્રો તમે ધોરણ એક માં અભ્યાસ કરો છો તમે અગાઉ કેજી વન ટુ માં થોડું થોડું કપોને એવું બધું શીખ્યા તમને થોડું વાંચતા સરસ આવડતું હશે તમારે જે આ છે એ વાંચવાનું છે એમાં જે જે શબ્દો આવ્યા છે એ યાદ રાખવાના છે તે સિવાય એ શબ્દો જેટલા પણ તમને યાદ રહે આપણે જોઈ જોઈને લખવાના નથી બાળ મિત્રો તમે એ જ્યારે વાંચો છો પછી શું કરવાનું તમારે પુસ્તક બંધ કરી લેવાનું પછી તમે વાંચ્યું હોય તમને યાદ તો હોય કે તમે શું વાંચ્યું તો તમારે તમને જે યાદ રહ્યા હોય એટલા શબ્દો તમારે તમારી નોટબુકમાં લખવાનું એનાથી શું થશે તમારી જે યાદ શક્તિ છે એ બી સરસ થશે અને તમને બધું આવડી પણ જશે અને મજા પણ આવશે હવે આગળનો તમારો પ્રશ્ન છે ચિત્ર જોઈ યોગ્ય મૂળાક્ષર મૂકી સાચો શબ્દ બનાવો હવે તમારે કેટલાક ચિત્ર આપેલા છે તમે એને જોઈ શકો છો બાળ મિત્રો કેવું ચિત્ર છે ખાટલીનું નાનકડી ખાટલી છે એનું ચિત્ર છે તો એમાં આગળનો શબ્દ આપેલું નથી ખાલી પાછળના બે શબ્દ આપેલા છે તળી હવે તમારે ખાલી હા ત્યાં લખવાનું છે કે આખો શબ્દ થઈ જશે ખાટલી તેવી જ રીતે બીજું બિલાડીનું ચિત્ર છે અને એનીથી પણ અડધો શબ્દ લખેલો છે ખાલી બી અને ખાલી જગ્યાએ પછી ડી તો તમારે એની અંદર લા લખવાનો રહેશે તેથી આખો શબ્દ શું થશે બિલાડી ત્યાર પછી તમારે ખમીસ એક શર્ટનું ચિત્ર પણ આપેલું છે અને એની જગ્યા રાખેલી છે અને પછી પાછળ મિસ લખેલું છે તો તમારે ખ લખીને ખમીસ શબ્દ પૂર્ણ કરવાનો છે તો બાળ મિત્રો આ રીતે તમારે જે છે એ આપેલી છે ખાલી જગ્યાઓ અને ચિત્ર તમારે કાંઈ ચિત્ર જોઈ ચિત્ર જોવું હોય એટલે તમે શબ્દ મગજમાં આવી ત્યાં એવા છે બધા ચિત્ર સરસ મજાના નાના નાના તો તમારે ખૂબ તો અક્ષર પૂરી અને એ શબ્દ પૂર્ણ કરવાનો છે હવે આપણે આગળ આ કાવ્ય વાંચ્યું વડ પર ચડ એના લગતા કેટલાક પ્રશ્નોના જવાબ અહીંયા મેળવવાના છે બાળકો શેના પર ચડે છે તો બાળ મિત્રો બાળકો વડ પર ચડે છે કયું પ્રાણી વડ પર ચડે છે હવે કયું પ્રાણી છે કે જે વડ પર પણ ચડતું હતું તો કે બિલાડી ખેતર પાસે શું આવેલું છે તો ખેતર નજીક વડનું મોટું ઝાડ આવેલું છે વડ પર કોણ કોણ ચડે છે તો વડ પર નૈતિક જેમી કૈલાસ વગેરે ચમેલી એ બધા જે છોકરાઓ છે એ વડ પર ચડે છે હવે તમારો આગળનો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો કે જેમાં છે તમારે ખાલી જગ્યાઓ આપેલી છે અને કૌંસમાં બે ઓપ્શન પણ આપેલા છે તમારે જે સાચો ઓપ્શન હોય એ તમારે પસંદ કરવાનો છે અને ખાલી જગ્યા પૂરવાની છે તમારી પહેલી ખાલી જગ્યા છે વડ પર ખાલી જગ્યા તો ઓપ્શન છે પડ કે ચડ તો શું આવશે ચડ વડ પર ચડ બીજું છે ચાલ વડ પર પછી તમારા ઓપ્શન છે ચડીએ કે પડીએ તો શું આવે ચડીએ ચાલ વડ પર ચડીએ ત્રીજી ખાલી જગ્યા છે ખાલી જગ્યા વડ પર ચડે છે ઓપ્શન છે બિલાડી કે બિલાડી તો બિલાડી એનો જવાબ છે બિલાડી વડ પર ચડે છે ચોથી ખાલી જગ્યા છે ખાલી જગ્યા નજીક વડ છે તમારા ઓપ્શન છે ખેતર કે તેતર તો ખેતર
ખેતર નજીક વડ છે. હવે તમારે કોષ્ટકમાંથી બાજુમાં આપેલા શબ્દો શોધી એમાં ખાનામાં રંગ પૂરવાના છે તેમ કરવાનું છે. તમારે તમે આ જોઈ શકો છો કોષ્ટક આપેલા છે વિદ્યાર્થી મિત્રો અને બાજુમાં એ શબ્દો પણ આપેલા છે. તમારે શબ્દો બનાવવાના કે શોધવાના નથી, શબ્દ તમારે બનાવેલા છે. પહેલું છે ટણાટણ. તો હવે ટણાટણ જે છે તમારે શું કરવાનું, તમે જે ક્રિયોન કલર વાપરો છો ને બાળક મિત્રો પેન્સિલ દ્વારા, તો એનાથી કોઈ એક કલર હોય એ ટણાટણ શબ્દ લખેલો છે ત્યાં સુધી ખાનામાં પૂરવાનો. પછી બીજો શબ્દ છે ચકાચક. તો ચકાચક શબ્દ માટે અલગ અલગ રંગ યુઝ કરશો તો તમને શબ્દ જલ્દીથી તમને એનું ખબર પડી જશે કે આ અલગ શબ્દ છે. હવે પીળો કલર છે એ તમે ટણાટણમાં કર્યું, તો ચકાચકમાં તમે કેસરી રંગ કર્યો છે. તો ફાટક શબ્દ પર તમે બીજો કલર કર્યો છે. તો શું છે, શબ્દો જે છે અલગ અલગ તરી આવશે જેથી કરીને તમને સમજવામાં આસાની થશે બાળ મિત્રો. તો બાળ મિત્રો અહીં આપણું જે પ્રથમ પ્રકરણ છે દ્વિતીય સત્રનું ચોપડી વાગી એનો જે સ્વાધ્યાયનું અધ્યયન હતું એ આજે આપણે કર્યું. તમારે